કુટુંબ એ કોઈ ચાર માણસથી પંદર નાનકડું યુનિટ નથી તમારા કુટુંબમાં તમે જેટલા લોકોને સમાવવા માંગશો એટલાને સમાવી શકશો સવાલ માત્ર એટલો છે કે એકબીજા પરતવે કાળજી હોય એકબીજાની ચિંતા હોય એકબીજા માટે માન હોય કેટલા બધા લોકોને હું એવા જોઉં છું કે મારી સાથે ખરાબ રીતે બોલે પણ તમે કઈ રીતે વાત વાત કરો છો એ પણ સમજવાની છે સુરજ ખોટો પહેલો જ કાળી પાંચ હોય એટલે એમણે કાળી સાતમાં જ જવું પડે બીજો એમની પાસે રસ્તો જ નહીં બહુ બહુ મજાની વાત છે સાહેબ આપણે બધા અપ્રુવલની સોસાયટી પર જીવતા થઈ ગયા છે બીજા કે તો સારા બીજા કહેતો પૈસાવાળા બીજા કહેતો સોફેસ્ટિકેટેડ બીજા કહેતો રૂપાળા બીજા કહે તો સ્ટાઇલિશ અને એનો સૌથી મોટો દાખલો એ છે કે આપણા ઘરના ઉત્તમ કાચના વાસણો બીજા લોકો માટે છે આપણે કોઈ દિવસ જાતે સારી ક્રોકરી કાઢીને જમ્યા છીએ એક ભાઈ તમે તો બધા જમીન સાથે જોડાયેલા લોકો છો તમને ખબર છે કે ખાતર કાઢવું ખાડામાંથી એ કેટલું અઘરું છે હાથ બાથ બળે ગરમી લાગે માનસિક ત્રાસ થાય જેને કાઢ્યું હશે એને ખબર હશે નવી પેઢીને તો કદાચ નહીં ખબર હોય પણ ખાતર કાઢવું કેટલું અઘરું છે વાહ તો એક ભાઈ બિચારા ખાતર કાઢીને ઘેર આવ્યા એની પત્નીને કે જમવાનું પીરસ એટલે પત્ની એ જમવાનું પીરસ્યું જૂની થાળીમાં જે રોજિંદી એટલે એને કહ્યું કે ભંગાર થાળી મને નહીં આપવાની સારી થાળીઓ નથી ઘરમાં તો કે છે ને પણ મહેમાન માટે રાખી છે એટલે એને થાળીનો ઘા કર્યો સાહેબ મગજ ગયું એનું એવું એક તો ગરમી લાગેલી થાક લાગેલો ભૂખ લાગેલી અને એમાં ગંદી થાળી પત્નીએ મૂકી કે ખાતર કાઢવા મહેમાન આવે છે આ રોટલો આ રોટલો તારો મહેમાન લાવે છે આ વીજળીનું બિલ તારો મહેમાન ભરે છે લાવ સારી થાળી હું કમાવું છું મને સારી થાળી આપ આપણે આપણે બધા જ દેખાડામાં કેવા પડી ગયા છીએ કોઈ આવવાનું હોય તો કપડાં બદલીએ છેને માટે આ આજના સમયમાં ધીરે ધીરે જે દિશામાં જઈ રહ્યા છે ને એ દિશા દંભની દિશા છે નવો આરંભ કરવાનો છે દંભ ભૂલી જવાનો છે છોકરાઓને પાસબુક નહીં આપો ને તો ચાલશે ઓછા પૈસામાં નાનકડું ઘર હતું ત્યારે વધારે પ્રેમ હતો હવે કોણ કયા રૂમમાં છે ને એ જ ખબર નથી બધા પોતપોતાના ટીવી જુએ છે એક રસોડે જયારે બધા જમતા હતા એક જ સમયે ત્યારે કેટલી બધી વાતો થતી હતી હવે બધાના જમવાના પોતાના સમય છે કુટુંબ એટલે જ્યાં સૌ એકબીજાની સાથે રહે તે કુટુંબ એટલે જ્યાં સુખ દુઃખમાં હાથ પકડે તે કુટુંબ એટલે જ્યાં તમને જોઈને મોઢા પર સ્માઈલ આવ્યા વગર રહે જ નહીં કુટુંબ એટલે સુખ શાંતિ સ્નેહ અને સમર્પણના પાયા પર ઉભેલો એક પરિવાર મકાન નહીં એડ્રેસ નહીં